તો જે રીતે તૈયારીઓ સંપૂર્ણ થઈ ગઈ છે અને અવસર જે છે તે અવસર ઐતિહાસિક ક્ષણ છે. મહત્વના સમાચાર હાલમાં જ મળી રહ્યા છે તેની વાત કરીએ તો ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. સ્ટેજ પર બુલેટ પ્રૂફ કાચ લગાવવામાં આવ્યું છે. સુરક્ષા એજન્સીઓ સ્ટેજનું નિરીક્ષણ પણ કરી રહ્યા છે, તો બારીકાઈથી નિરીક્ષણ કરી રહ્યા છે. સિક્રેટ સર્વિસ એજન્સીના જે એજન્ટ છે તેઓ સાથે જ ગુજરાત પોલીસ અને અમદાવાદમાં દિલ્હી પોલીસ પણ સક્રિય છે. ત્યારે તમામ જે પોલીસની સાથે સિક્રેટ સર્વિસ જે અમેરિકાની સિક્રેટ સર્વિસ કહેવાતી હોય છે તે ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષા માટે જડબે સલાહ જે સુરક્ષા વ્યવસ્થા છે તેનું નિરીક્ષણ કરી રહ્યા છે. તો ગાંધી આશ્રમથી અમારા સંવાદદાતા ગૌતમ જોડાઈ ગયા છે અમારી સાથે. ગાંધી આશ્રમ પણ ડોનાલ્ડ ટ્રમ્પ જવાના છે અને 12-15 મિનિટ તેઓ મુલાકાત લેવાના છે. ગૌતમ, જે રીતે અત્યાર સુધીમાં છેલ્લી ઘડી સુધી ગાંધી આશ્રમની મુલાકાત ડોનાલ્ડ ટ્રમ્પ લેશે કે નહીં તે અસમંજસની વાત હતી, પણ હવે જ્યારે ફાઇનલ થયું છે કે તેઓ 12-15 મિનિટ જેટલો સમય ગાંધી આશ્રમ આવવાના છે, ત્યારે ગાંધી આશ્રમનો માહોલ કેવો છે અને ત્યાંની તૈયારીઓ તો થઈ ચૂકી હતી, ત્યાંનો માહોલ કેવો છે ગાંધી આશ્રમનો? આ ચોક્કસથી વાત કરવામાં આવે તો મિથુન, જે કહી શકાય કે ડોનાલ્ડ ટ્રમ્પ છે તે પરિવાર સાથે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે ગાંધી આશ્રમની મુલાકાત છે તે કરવાના છે, ત્યારે તે અંતર્ગત હાલ તો જે કહી શકાય કે વૈદિક પરંપરા રહી છે અને વૈદિક પરંપરા સાથે તમામ જે ઋષિકુમારો છે તે આવકારવા માટે તમામ જે ઋષિકુમારો છે તે સજ્જ થઈ ચૂક્યા છે અને તમામ ઋષિકુમારો છે તે પોતે વૈદિક મંત્રોચ્ચાર સાથે તમામ જે ઋષિકુમારો છે તે આવકારવા માટે થઈ અંદાજિત 400 જેટલા જે ઋષિકુમારો છે તે હાલ તો મંત્રોચ્ચાર સાથે પોતાનું જે આહવાન છે તે કરતા હોય તે પ્રકારની વાત સાંભળો. શું કહેશો, કેટલા ઋષિકુમારો તમે અહીંયા આવ્યા છો અને કેવા મંત્રોચ્ચાર સાથે ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરશો, આવકારશો? ચોક્કસથી હાલ તો જે કેટલાક લોકો ઋષિકુમારો છે તેમને પૂછીશું. શું કહેશો, કેટલા ઋષિકુમારો અહીંયા આવ્યા છો અને કેવી રીતે ડોનાલ્ડ ટ્રમ્પને અહીંયા આવકારશો, કયા મંત્રોચ્ચાર થકી તેમને આવકારવામાં આવશે? અમે 350 ઋષિકુમારો, 16 ભાગવત વિદ્યાપીઠ આવ્યા છીએ અને ખાસ ડોનાલ્ડભાઈ ટ્રમ્પ અને નરેન્દ્રભાઈ મોદીનું સ્વાગત કરવા, જે આપણી સંસ્કૃતિ પારંપરિક છે, વેદોના મંત્રો, એના વેદોના મંત્રોથી એમને આશીર્વાદ દેવા અને જે કાર્ય કરી રહ્યા છે નરેન્દ્રભાઈ મોદી, આવું નવું આગળ ના આગળ કરતા રહે, ભારત દેશનું નામ રોશન કરતા રહે, એના માટે વેદોના મંત્રોથી એમને આશીર્વાદ દેવા આવ્યા છીએ. અમે કયા મંત્રોચ્ચાર કરશો? એક મંત્રોચ્ચાર, અરે હે ઓમ પર રામ કાણે ભી શેનુ યામ દેવા પર રામ પશેમા આજ પ્રકારના જે મંત્રોચ્ચાર સાથે તમામ જે ઋષિકુમારો છે તે આવકારશે. હાથે જોઈ શકો છો કે જે રીતે તમામ જે ઋષિકુમારો છે એટલે કે 350 જેટલા જે ઋષિકુમારો છે તે અહીંયા ગાંધી આશ્રમ ખાતે પહોંચી ચુક્યા છે. કહી શકાય કે તે જ રીતે જે પોતે ઋષિકુમારના હાથમાં ભારતીય અને અમેરિકન ફ્લેગ સાથે તમામ જે ઋષિકુમારો છે તે ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા માટે થઈ અને સજ્જતા છે તે ધરાવી રહ્યા છે. 300 જેટલા જે ઋષિકુમાર એટલે 300થી વધુ ઋષિકુમારો છે તે ભારતીય જે પ્રણાલી રહી છે કે કોઈ પણ જે મહેમાન આવતા હોય તો તેમને આવકારવામાં આવે છે. વૈદિક પ્રણાલી અને વૈદિક મંત્રોચ્ચાર સાથે તમામ જે ઋષિકુમારો છે તેમને આવકારવામાં આવતા હોય છે. ત્યારે આ જ રીતે આ ઋષિકુમારો છે તે આવકારી રહ્યા છે. કેટલાક ઋષિકુમારો છે તેમની સાથે વાત કરીશું. શું કહેશો, શાંતિ પાઠ હોય કે તમામ જે રીતે મહેમાનોનું આવકારવા માટે વૈદિક મંત્રોચ્ચાર થતા હોય છે, કયા મંત્રોચ્ચાર થકી તમે આવકારશો? અહીં અમે શ્રી ભાગવત વિદ્યાપીઠ સોલાથી આવીએ છીએ. અમારા ગુરુજી દ્વારા અમને આજ્ઞા કરવામાં આવી છે અને આજના આ દિવસ તિરંગો, બીજી તરફ અમેરિકાનો જે ધ્વજ છે, જે ફ્લેગ છે, તેનું ચિહ્ન દોરીને સ્ટેડિયમની અંદર પ્રવેશ કરવાના છે. ત્યારે એ યુવાન છે, તે યુવાન જોડે વાત કરવા પ્રયત્ન કરીશું. ક્યાં નામ હે આપકા? મેરા અરુણ હરિયાની નામ હે. કહાં સે આતે આપ? મેં અમદાવાદ કા હું. અચ્છા, આપને આપકે શરીર પે એક ઓર જો ભારત કા તિરંગા ઓર દૂસરી તરફ અમેરિકા, તો ક્યા સંદેશ દેને જા રહે આપ લોગો કો? મેં બોલું હે, મેને યે કહેના ચાહતા હું, ઇનકી યે જો ભારત કા દેશ ઓર ઇન્ડિયા અમેરિકા, ઇન નરેન્દ્ર મોદી ઓર ડોનાલ્ડ ટ્રમ્પ કી યે ઇનકી બહોત અચ્છી દોસ્તી ઓર આગે બઢની ચાહીએ ઓર આગે કુછ સંદેશ અચ્છા આના ચાહીએ, इसलिए मैं ये इन दोनों का ट्रंक करके आया हूँ. अच्छा, डोनाल्ड ट्रंप और नरेंद्र मोदी की जो मित्रता है, तो मित्रता आगे जाके भारत देश को किस तरह
हेल्पफुल हो सकती है? हेल्प तो पहले तो जो हमारे जो पड़ोस के दोस्त है देश है जो पड़ोस के देश है जो हमारे बाजू में जो जो आतंकवाद के आतंकवादी कहलाते हैं उनको बहुत कड़ा जवाब है। युवान नरेंद्र मोदी डोनाल्ड ट्रम्प ने मित्रता संदेश पूरा पड़ी है। आना समय अंदर अमेरिका ने इंडिया खूब गाढ़ मित्रता आवी अनिवार्य रहे तेवो संदेशो पूरो पाड़ी रह्या छे। कैमरामैन नरेश सोलंकी साथ दिवंग प्रजापति बीटीवी न्यूज अमदावाद। तो जी रीते आपणे दृश्य जोया गांधी आश्रमनो पण दृश्य जोया आ जे दृश्य छे स्टेडियमनी अंदरनुं दृश्य छे अने स्टेडियमनी अंदर जे तैयारीओ थई गईली छे पूर्ण तैयारीओ थई गई छे अने जे हवे माहोल एवो बनी गयो छे के लोको आतुरताथी राह जोई रह्या छे। स्टेज ना आ दृश्यो आपणे जोया अने आ स्टेज मां जे रीते सिक्रेट सर्विसना एजेंट छे अमेरिकाना तेओ पण सुरक्षाने लईने अने तमाम तेमणे निरीक्षण पण करी लीधुं छे कारण के ज्यारे आ कार्यक्रम शुरू थशे 1,10,000 लोको एक साथे आ कार्यक्रम निहाळशे साथे साथे ज तमाम टेलिविजन मीडिया पर पण आ कार्यक्रम विश्वमां जोवा मळशे। एटले के विश्वमां आजे जे आ कार्यक्रम थई रह्यो छे तेनी तमाम जग्याए नोंध लेवाशे कारण के भारत अने अमेरिका आ बंने भारत एटले के जे महासत्ता बनवा तरफ आगळ वधी रह्यो छे अने अमेरिका अने जगत जमातार एटले મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદ આવવા માટે રવાના થઈ ગયા છે। 10:30 કલાકે અમદાવાદ એરપોર્ટ પર તેઓ પહોંચશે। ત્યાં આગળ ગરબાનું આયોજન કરાયું છે, આપણે જે ગાયિકાઓ છે તેમની સાથે વાત કરીશું। ટ્રમ્પ આવી રહ્યા છે, કેટલા ઉત્સુક છો? બહુ જ ઉત્સુક છે, ટ્રમ્પ આવી રહ્યા છે, મોદીજી અને ટ્રમ્પ આવી રહ્યા છે, અમે બહુ જ ઉત્સુક છે આ પરફોર્મન્સ એમની સામે પ્રેઝન્ટ કરવા માટે। ચોક્કસ થી ખૂબ જ ઉત્સુક છે, આપણે બીજા પણ બહેનો સાથે વાત કરવાની કોશિશ કરીશું। ટ્રમ્પ આવી રહ્યા છે, કેટલા દિવસની પ્રેક્ટિસ હતી, કેટલા ઉત્સુક છો? અમે લોકો લાસ્ટ એક મંથ થી પ્રેક્ટિસ કરી રહ્યા છે, અમે લોકો બહુ જ ઉત્સુક છે એના માટે। કયો ગરબો છે અને ખાસ કરીને કેટલા સમયથી પ્રેક્ટિસ હતી? 1 મહિનાથી અમારી પ્રેક્ટિસ છે અને અત્યારે ગ્રાન્ડ રિહર્સલ ચાલી રહ્યું છે અને અમે લોકો આપણે ગુજરાતીનો જે પ્રાચીન ગરબા છે બધા એ ગરબો કરી રહ્યા છે। ચોક્કસ થી ગરબાની સાથે સાથે બાજુના દ્રશ્યો પણ બતાવીશું કે જે કહી શકાય સિદ્દીકી જે જાતિના જે લોકો હોય છે તેમના જે પરફોર્મન્સ છે ટિપિકલ તે ચાલી રહ્યું છે। આપ જોઈ શકો છો દ્રશ્યમાં તેઓ ખૂબ જ ખુશીપૂર્વક તેમના જે આદિવાસી જે પહેરવેશ છે વેશભૂષા છે તેમની સાથે તેઓ પણ ડાન્સ કરી રહ્યા છે અને કહી શકાય કે ટ્રમ્પ જયારે આવવાના છે ત્યારે દેશની કોઈ પણ સંસ્કૃતિની ઝાંખી બાકી ન રહી જાય તેના માટે સંપૂર્ણ તૈયારી કરી નાખવામાં આવી છે। રાજ્યના તમામ પ્રકારના નૃત્યો રજૂ તો થશે થશે સાથે સાથે દેશના પણ તમામ નૃત્યો અહીંયા સ્ટેજ પર રજૂ થઈ રહ્યા છે। કેમેરામેન વિજય સાથે જયંતિ ચૌધરી